અંકલેશ્વરના રેલવે સ્ટેશન થી લઈને અંજની ગેસ્ટ હાઉસ નજીક પાલિકાની હદમાં આવતા લારી ગલ્લા વાળાઓને પોલીસે ટ્રાફિક સમસ્યાને લઈને હટાવતા. આ મામલે લારી ગલ્લા વાળાઓ દ્વારા પાલિકામાં રોજના 30 રૂપિયા વધે છે, તો પછી પોલીસ કેમ દબાણ હટાવવા માટે બહાર નીકળી છે અને કેમ દબાણ હટાવી રહી છે તે અંગેનો રોષ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે દબાણ હટાવવામાં આવતા ગેરકાયદેસર દબાણ કરનારા લારી ગલ્લા ધારકોએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા 30 રૂપિયા સર્વિસ ચાર્જ પેટે ઉઘરાવવામાં આવે છે, તો બીજી તરફ પોલીસ દ્વારા દબાણ હટાવવામાં આવે છે. સુજીત ઠાકોર, ક્યાં ધંધા કરતો? ધંધા સબ્જી ચાલુ કરતો, એ રેલવે સ્ટેશન પાસે. શું દિક્કત છે? દિક્કત એ સબ સાહેબ કે અપના 30 રૂપિયા ડેલી નગર પાલિકા લેકે જાતે હૈ, હમ લોગ કા જગહ કહીં ફિક્સ હૈ નહીં સાહેબ, યહી દિક્કત હૈ. હમ લોગ કહાં જાયેંગે, બાલ બચ્ચે હૈ, લાલી તો હટ ગયા, અભી કહાં જાયે? સરકાર હમ લોગ કહીં દે, હમ લોગ કા જગહ લગાને કે લિયે લારી. અંકલેશ્વરમાં વાહનોની વધતી જતી સંખ્યા વચ્ચે ટ્રાફિકની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે વાહન વ્યવહાર ઝડપી બને તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ગડખોલ અને નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. બ્રિજના નિર્માણ બાદ લોકલ સહિત અન્ય જિલ્લાના વાહનો પણ આ માર્ગ થકી ભરૂચ થઈ હાઈવે ઉપર જતા હોય છે, જેને લઈને નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં અંકલેશ્વરના વાલિયા ચોકડીથી લઈને ભરૂચના નર્મદા મૈયા બ્રિજને જોડતા માર્ગ ઉપર સતત ટ્રાફિક જામના દ્રશ્ય રહેતા હોય છે. તેવામાં વાલિયા ચોકડીથી લઈને પ્રતિન ચોકડી સુધી બંને બાજુ રહેલ દબાણ અને ગેરકાયદેસર નો પાર્કિંગમાં ઉભા રહેતા વાહનોને લઈને ટ્રાફિકની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. તેવામાં આજે પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંકલેશ્વર જેડીસી રેલવે સ્ટેશન નજીકથી દબાણ હટાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર લારી ગલ્લા ધારકોને દૂર કરવામાં આવ્યા હતા. તમામ લોકોને વોર્નિંગ આપી દબાણો દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેવામાં ગેરકાયદેસર દબાણ કરનાર લારી ગલ્લા ધારકોએ મીડિયા સમક્ષ પોતાનો બડાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા 30 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે, તો બીજી તરફ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમને વર્ષોથી અહીંયા ધંધો કરીએ છીએ અને નગરપાલિકાને 30 રૂપિયા વહીવટી ચાર્જ પેટે આપી રહ્યા છે, ત્યારે આ દબાણો કેમ દૂર કરવામાં આવી રહ્યા છે તેવું કહી વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર જેડીસીના વાલિયા ચોકડીથી લઈને પ્રતિન ચોકડી સુધી ખાસ કરીને તે માર્ગ ઉપર ગેરકાયદેસર વધી રહેલ દબાણને પગલે ટ્રાફિક જામની સ્થિતિ વિકટ બનતી રહી છે અને વારંવાર દબાણો હટાવવા માટે માંગ ઉઠવા પામી છે. તેવામાં આજે પોલીસ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હવે થોડા સમય માટે ટ્રાફિક સમસ્યામાં મહદ અંશે રાહત મળશે તેમાં પણ કોઈ બેમત નથી, પરંતુ હાલ તો લારી ગલ્લા ધારકોએ પાલિકા સામે ગંભીર આરોપ મૂક્યા છે. મેરા નામ સર સવાના હૈ ઓર યે બાર બાર આકે પોલીસ વાલે હેરાન કરતે ગલ્લા હટાવ લગાવ ઓર હમ લોગ બેરોજગાર હૈ સર ફિર કહાં જાયેંગે ધંધા કરને. અબ જો હમારે પાસ નગરપાલિકા એક પર્ચી કટતી હૈ તો ફિર આપ હમે જગહ દીજીએ કહીં ભી ધંધા કરને કે લિયે ઓર હમ લોગ એસે બેરોજગાર હો જાયેંગે, બચ્ચે હૈ સબ કૈસે પાલેંગે. કિતને સાલ સે યહાં ધંધા કરતે? સર હમ લોગ કો 15-16 સાલ હો ગયે. હમ કુછ નહીં ચાહતા સર, હમે કિસી સે કોઈ શિકાયત નહીં હૈ, બસ હમે ધંધા કરને કે લિયે જગહ ચાહીએ, તો જો હમ અપના ધંધા કર સકતે બસ રોજ રોજ સ્થાયી બેઠ કે, મતલબ જબ વહાં પૈસા જમા હોતા હૈ નગરપાલિકા મેં, તો ફિર હમ સ્થાયી ધંધા ક્યું નહીં કર સકતે, મેં ભી કહીં જગહ થોડા સા દો ધંધા કરને કે લિયે બસ. સુજીત ઠાકોર, ક્યાં ધંધા કરતો? ધંધા સબ્જી કે ચાલુ કરતો, એ રેલવે સ્ટેશન પા અંકલ. શું દિક્કત છે? દિક્કત એ સબ સાહેબ કે અપના 30 રૂપિયા ડેલી નગરપાલિકા લેકે જાતે હૈ, હમ લોગ કા જગહ કહીં ફિક્સ હૈ નહીં સાહેબ, યહી દિક્કત હૈ. હમ લોગ કહાં જાયેંગે, બાલ બચ્ચે હૈ, લાલી તો હટ ગયા, અભી કહાં જાયે? સરકાર હમ લોગ કહીં દે, હમ લોગ કા જગહ લગાને કે લિયે લારી. આપ જો લારી બીચ મેં લગાતે હો તો ઉસસે ટ્રાફિક કા ભી દિક્કત હોતા હૈ? દિક્કત હોતા હૈ સર. આપ ક્યા કહો? આપ લોગ સર, હમ લોગ ચાહતે હૈ કે હાં સાહેબ દિક્કત હોતા હૈ, લેકિન હમ લોગ કા કોઈ સરકાર કોઈ જગહ દો હમ લોગ કા લગાને કે લિયે. મતલબ આપકો જગહ ચાહીએ? હાં જગહ ચાહીએ રે સાહેબ. તબ જો અબ યે લારી હટા દિયા હૈ, ગંદા હટા દિયા હૈ, તો કહાં જાયેંગે સર બતાઈએ? આપ લોગ ક્યા કરેંગે? ક્યા ચાહતે હો? બીવી બચ્ચા કે દિક્કત હો ગયા સર, હમ લોગ કહાં જાયેંગે અભી? आप क्या चाहते हो? हम उससे आते सब सरकार से जगह कहीं दे लगाने के लिए जगह.